છે શાસ્ત્રી વાસુદેવ બ્રહ્મભટ્ટ. દેખાવ ભલે મામૂલી લાગે પણ માણસ મામૂલી નથી હકે. રામાયણ મહાભારત થી માંડીને ઉપનિષદ તથા આયુર્વેદના પ્રખર અભ્યાસી છે. પણ જેટલા જ્ઞાની છે એટલા જ તોફાની પણ છે. એમની ઉંમર શું ધારો છો? પાક્કા 75 વર્ષ. પણ મગજ અને જીભની સાથે સાથે શરીરના દરેકે દરેક અંગ કાર્યરત છે. એક બીજી ખાનગી વાત કહી દઉં, છેલ્લા એક મહિનાથી વાસુદેવ ફરીથી જુવાન કેમ બનાય એનું દિવસ રાત સંશોધન કરી રહ્યા છે. આ હાથમાં જોડી લઈને દાખલ થયા ને એ છે દયાબેન, વાસુદેવના બીજી વારના ધર્મપત્ની. જુઓ ડોસાને પત્ની માટે કેટલો પ્રેમ છે તે જુઓ. ઓહો, આ થોથામાં ડાચું નાખીને શું જોયા કરો છો? જરા મારી સામે જુઓ. લે લે. શું શું જુએ? તારી સામે શું જુએ? તું કઈ કરીના કપૂર છે તે વારે વારે જોવાનું મન થાય છે. આવ ખખડી ગયેલી નિરૂપા રોય જેવી લાગે. ભલે ભલે, તમે જુઓ સામે ચાલ જા. પણ તમે પેલા મને એ તો કયો કે આ 24 કલાક આમાંથી શું શોધ્યા કરો છો? આ થોથામાંથી આમાંથી ઈલાજ શોધું છું. ઈલાજ? ઈલાજ? હા. શેનો? બૈરાઓની બુદ્ધિ કઈ રીતે વધે એનો ઈલાજ. તને સમજાવું. ઉભી રે, આ એક કામ કર. આ બે દાણા બદામ ના ખા, બદામ તારી બુદ્ધિ વધશે. અલે આ તો સિંગ દાણા છે. જોયું? હાથમાં લેતા વેત બુદ્ધિ વધી ગઈ. ખબરદાર છે, મારી સામે પ્રેમ શબ્દ બોલી છે તો એ તને તને મારે માટે જરા જેટલો પણ પ્રેમ હોત ને તો તું મને છોડીને બીજા કોક ને પરણી હોત. શું બોલો છો? બોલવાનું ભાન રાખો. જોજો ને, તમને છોડીને એકલી આમાં ઝાલી જઈશ ને, પછી આખી જિંદગી યાદ કર્યા કરશો મને. જોજો, મને હંમેશા યાદ કર્યા કરશો, પછી હું મજીશ નહીં ને લઈને. ઝાલી જઈશ, આશામાં ટીંગાડી રાખો દોશી. 50 વર્ષથી કે છે હાલી જઈશ. હવે તો એના પિયરમાં કોઈ જીવતું નથી, મારે આને મોકલવી ક્યાં? ઉપાધિ થઈ ગઈ છે, ઉપાધિ. મિત્રો, ડોસા અને ડોસી વચ્ચે આવી તડાફડી 50 વર્ષથી ચાલે છે અને કદાચ એટલે જ બંનેની તબિયત સાબુત છે. હાસ ગઈ. શાસ્ત્રીજી અત્યારે જેને વાલથી જોઈ રહ્યા છે ને એ છે એમની પ્રથમ પત્ની મંગળા ઉર્ફે મંગુ. મંગુ સાથે વાસુદેવનો સંસાર ફક્ત એક જ દિવસનો, એટલે એમ કે લગ્ન થયા એ રાત્રે જ મંગુને સાપ કરડ્યો ને એ ગુજરી ગઈ. બસ ત્યારથી વાસુદેવ માને છે કે મંગુ ગમે ત્યારે પુનર્જન્મ લેશે અને એને મળવા પાછી આવશે. પ્રાણનાથ, સાંભળો છો તમે? કોણ કોણ બોલે? હું છું મંગળા,
મંગુ, તમારી જન્મ જન્મની દાસી. મને ભૂલી ગયા, પુરુષોની આ જ તકલીફ છે, નવી મળે કે મૂળને ભૂલી જાય. 50 વર્ષથી અવગતે ગયેલો મારો જીવ ફક્ત તમારી જ તમારી ચંખનામાં ભટકી રહ્યો છે. મારો ઉદ્ધાર કરો નાથ, મારો ઉદ્ધાર કરો. કરો 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 મંગળા, અરે પણ તું પહેલા મારો ઉદ્ધાર કર. દુખી દુખી થઈ ગયો છું મંગળા. આ તું 50 વર્ષ પહેલા ભગવાન પાસે ચાલી ગઈ, અને આ 50 વર્ષ પૂરા થયા તોય હાળીયા દયાડી જતી નથી. હવે મને આ ડોસીના ત્રાસમાંથી છોડાવ. એ મંગુ, એ મંગળા, તે મારે માટે ફરીથી જન્મ લીધો છે ને, તો હવે આ રોજે રોજ વાત કરવાનું બંધ કરને. હે મારી સામે આવતી રે, સામે એક વાર તું મળી જાય ને તો આ બધાને છોડી દઉં. તારા સમ તારા હુકમ, દયા ડોસીના સમ. આવતી રે મારી મંગુ, આવતી રે મંગુ, રે મંગુ, એ મેરી પ્યારી મંગુ, એ મેરી મંગુ, રે મંગુ. એ વાસુ, એ ની માને, શું થયું? માતાજી આવ્યા? ના માણસ છો કે કોણ છો? ને આવતાની હારે માતાજીની ક્યાં માંડે છે? હરિયા કમિયર કમનિયર સીધી શું મંગુ? હા હરિયા, હા મારી મંગુ પાછી આવી છે. દયા ભાભી જટ બહાર આવો. ચૂપ રે સાલા, ઘરમાં ઘૂસતાની હારે રસોડામાં માથું ગાલીને દયા ભાભી દયા ભાભી મંડી પડે. આ દયા ઘરની બહાર ગઈ છે ને, એટલે જ મેં તને બોલાવ્યો છે. અચ્છા અચ્છા, પણ એટલે તારી તબિયત તો સારી છે ને? મારી તબિયત ઘોડા જેવી છે. મારો વાલો કરું ને તારી પહેલા મરું. બાકી તારી આવી હાલત જોઈને મારા તો ધબકારા વધી ગયા હતા. ધબકારા વધી તો હરિયા, મને એવું લાગે છે કે મારી વાત સાંભળીને, એટલે હમણાં હું તને જે વાત કરવાનો છું એ સાંભળીને તારું હાર્ટ ફેલ થઈ જશે. છૂટા છેડા ડિવોર્સ, તલાક તલાક તલાક. એ ભાઈ, પણ છૂટા છેડા આ ઉંમરે? એ તો તરત મળી જશે કા. હવે જો સાંભળ હરિયા, તારે મને આ છૂટા છેડાની વિધિમાં, એટલે કે ફોર્માલિટીમાં થોડી મદદ કરવાની છે. ના ના, મહેરબાની કરીને મને આમાંથી બાકાત જ રાખજે. હું કામ? હું કામ એટલે આ દયા ભાભી મને એના ભાઈ જેવો માને છે. રામખોર, દયા તને ભાઈ જેવો માને છે, પણ હું તને મારો જિગરી ભાઈબંધ માનું છું, એનું તને કઈ નથી. ને ચૂપ રે, મને જવાબ આપ હરિયા. આજે તું આ જીવનમાં બે પાંદડે થયો, કોના લીધે? તારે લીધે. બરાબર. સાલા, તને જે આ ગવર્નમેન્ટ કોટામાં જે ફ્લેટ મળ્યો એ કોના લીધે? તારે લીધે. બરાબર. તને બેંકમાં પ્રમોશન મળ્યું એ કોના લીધે? તારે જ લીધે. તો અરે તારી સાળી, ના ના તારી સાળી પરણી, અને 6-6 વર્ષ સુધી એને બાળક નહોતા થતા, અને એક હારે જોડકા થયા. એ પણ તારે જ લીધે. મારે લીધે. માનું છું કે મારા પર તારા ઘણા બધા ઉપકારો છે, પણ હવે તું મારો જીગરી ભાઈબંધ છે એટલે તને પૂછું છું કે આ છૂટા છેડા નો વિચાર તને આ ઉંમરે આવ્યો કઈ રીતે? આ મંગળા, મને છૂટા છેડાનો વિચાર આવ્યો હરિયા, મારી મંગુને લીધે. એટલે તું નહીં માને હરિયા, આજકાલ રોજ રાત્રે મંગળા મારા સપનામાં આવે છે. અરે મારી હરે વાતો કરે છે મારી મંગુ. અરે પણ એટલે છૂટા છેડા લઈ લેવાના? વાસુ વાસુ, દુનિયામાં દરેક પુરુષના સપનામાં કોઈ ને કોઈ સ્ત્રી આવતી જ હોય છે. મારો દાખલો લે ને. તને કોણ આવે છે લુચ્ચા?
ઐશ્વર્યા રાય રોજ મારા સપનામાં આવે છે. અરે પણ એટલે હું મારી બહેરીને છૂટાછેડો આપી દઉં? રામખોર, ઐશ્વર્યા રાય સપનામાં આવે છે એટલે શું? તારા બાપનો માલ છે? ના ના, તું શું ઐશ્વર્યા રાય, લો સલમાન ખાન સાંભળશે ને તારું ડાચું રંગી નાખશે. નીકળી પડ્યો.